અરવલ્લી જિલ્લાના મેઘરજના નવા પાણીબાર ગામના લોકો દ્વારા મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનાવેલા નવીન એપ્રોચ રોડને લઈને વિવાદ વધુ વકળ્યો. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના નવા પાણીબાર ગામ લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યા છે તે રોડ વાસ્તવમાં નવા પાણીબાર ગામે મંજૂર થયેલ હતો, પરંતુ આ રસ્તો નવા પાણીબાર ગામમાં બનાવવામાં આવ્યો નથી, જેને લઈને ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા કે આ રસ્તો જે તે જગ્યાએ બનાવવામાં નથી આવ્યો પણ બીજી જગ્યાએ બનાવવામાં આવ્યો છે, જેમાં નવા પાણીબાર જગ્યાના બદલે આ રસ્તો ખાંટવાસ પાણીબાર વાંટા બાજુ બનાવવામાં આવ્યો છે, જે ખોટી જગ્યાએ બનાવેલ છે તેવા આક્ષેપો કર્યા હતા. વધુમાં નવીન રસ્તો બની ગયા પછી નવા પાણીબાર ગામના નામનું રસ્તાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેના કારણે નવા પાણીબારના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે હાલ તો આ બાબતે નવા પાણીબાર ગામના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે આ નવીન રસ્તો અમારા ગામમાં મંજૂર થયેલ છે પણ બીજી જગ્યાએ બનાવી દેવામાં આવ્યા છે, ત્યારે આ બાબતે આક્ષેપો કર્યા હતા કે આમાં અધિકારીઓની સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં રસ્તાની જરૂરિયાત છે ત્યાં રસ્તો બનવો જોઈએ અને યોગ્ય જગ્યાએ બનાવવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે તો રસ્તો રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. આ બાબતે ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે ગ્રામજનોને ન્યાય ન મળતા અંતે ફરી એકવાર ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે અને આજે ફરી એકવાર ગ્રામજનો દ્વારા પદયાત્રા યોજી તંત્રને જગાડવા મોડાસા સુધી પદયાત્રા યોજવામાં આવી છે, જેમાં ઢોલ નગારા સાથે ગામની મહિલાઓ તેમજ યુવાનો અને વડીલો રસ્તાની માંગ સાથે પદયાત્રા યોજી છે અને સાંજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપશે તો આ બાબતે યોગ્ય અધિકારી સ્થળ તપાસ કરે અને ન્યાય મળે તેવી માંગ સેવાઈ છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. નવાપાણીબાર ગામે રસ્તાની બાબત પગયાત્રા નીકળવાની તૈયારીમાં છીએ, નીકળી ગયા છીએ. અત્યારે હાલમાં 100 જેટલા માણસો અમે કલેક્ટર કચેરીએ નીકળેલા છીએ. તો અમારે જે રસ્તો નવાપાણીબારનો રસ્તો હતો તે વાટા પાણીબારે થઈ ગયો છે, એને અધિકારીઓ બધા રજૂઆત કરી આયા, સ્થળ પર કશું હજી સુધી નિર્ણય આવ્યો નથી. તો અમારે આ રસ્તો તાત્કાલિક કામ ચાલુ થાય તેવું અમારે માંગ છે. અમે જ્યાં સુધી અમારો રસ્તો નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે અમારે હડતાલ ઉપર અનાજ પગયાત્રા નીકળ્યા છીએ. તો અમે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે પાછા નથી પડવાના, અમે ચાલુ જ રાખવાના છીએ. આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને અરવલ્લી જિલ્લામાં જવાના છીએ, 100 જેટલા માણસો. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન, 6-7 બીજો માળ, સિટી સેન્ટર કોમ્પ્લેક્સ, સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033378 7-8-7-5-3.